देहि स्मितरुचिरपूर्णे दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग 48 एमां छेल्ले एम कथा लखे छे के मानकुआ गामनी अंदर महाराजे ठाकुरजी जमाड़ीने संतो ने भक्तों ने जमवा माटे बोलाव्या छे। संतो ने महाराजे जमवानुं पीरस्युं त्यारे संतो भगवाननी आज्ञा अनुसार जमाड़वा माटे बैठा। अहीं आगळ स्वामीए लख्युं के भगवाननी आज्ञा प्रमाणे जमवाथी सदा उपवासी रहेवाय छे। संतो ठाकुरजी जमाड़ता हता एनी अंदर आ संतो केवी रीते ठाकुरजी जमाड़ता हता एनुं वर्णन स्वामी लखे छे। मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे। पूर पांचमो तरंग 48 जे अधूरू हतुं त्यांथी शरू थाय छे। ग्रास ग्रास प्रति हरि को नामा उचरत मुख से संत निष्कामा जितनो हरि को डर है जाहि जितनो हरि को डर है जाहि तितनो मुख से भूलत नाही तितनो मुख से भूलत नाही। निष्कामी संतो कोड़िए कोड़िए श्री हरिनु नाम उच्चारता जेने जेटलो भगवाननो डर रहे छे तेटलू तेवो मुखथी भगवाननु नाम लेवानु भूलता नथी। भगवाननो डर राखवामां जेने कचास रहे छे तेवो तेटला भगवानने भूली जाय छे। हरिस्मृति राखवामां जेटली आड़स राखवामां आवे तेटली बधा ज वर्तनमां भूल रहे छे। केटली अगत्यनी वात छे। हरि स्मृति राखवामां जेटली आड़स राखवामां आवे एटली बधा ज वर्तनमां भूल रहे छे। भूल थवानुं कारण हरिनी विस्मृति अने भूल सुधरवानुं कारण हरिनी स्मृति। एटले तो आ चातुर्मासनी अंदर पूज्य गुरुजीए दया करीने आपणने हरि स्मृतिनो पाठ करवा दीधा छे। એ હરિસ્મૃતિના પાઠ કરવાનો એનો અર્થ એ છે કે બસ જમતા જોયા છે દ્રગે દીઠા છે વાંચી લીધું એમ સાંભળી લીધું જીવન જાણું છું અચરજકારી છે સાંભળી લેવાથી અને ફક્ત વાંચી લેવાથી। બહુ સારો સ્વામીએ ગ્રંથ લખ્યો છે સાંભળીએ અને વાંચીએ પણ થોડું એકાગ્રતાથી જો સાંભળીએ અને એકાગ્રતાથી વાંચીએ તો ભગવાનની સ્મૃતિ ચોક્કસ થઈ જાય થોડીક જ એકાગ્રતા। હરિસ્મૃતિ એવો ગજબનો ચમત્કારી ગ્રંથ છે કે જેમાં થોડુંક જ ધ્યાન આપવામાં આવે થોડુંક તો પણ ભગવાનની સ્મૃતિ સહેજે થાય। નિષ્કુળાનંદ સ્વામીએ પોતે જ આશીર્વાદ આપ્યા છે
કે સહેજે સહેજે ભગવાનની સ્મૃતિ થાય એટલે જ આને હરિસ્મૃતિ કહેવાય. હરિસ્મૃતિ એટલે કે ભગવાનની સ્મૃતિ જેટલી રહે એટલી ભૂલ ઓછી પડે, વર્તનમાં ભૂલ ના થાય. કારણ એ છે કે ભગવાનની સ્મૃતિ રહેવાથી આપણને હંમેશા એવો વિચાર આવે કે હું આ બોલું છું એ મારા મહારાજ આ રહ્યા એને ગમે છે કે નહીં, હું આવું જોઉં છું એ મારા મહારાજ આ રહ્યા એને ગમે છે કે નહીં, હું આ સાંભળું છું એ મારા મહારાજ આ રહ્યા એને ગમે છે કે નહીં, હું આવું જમું છું મારા મહારાજ આ રહ્યા એને ગમે છે કે નહીં. હવે ભગવાનની સ્મૃતિ રહેવાના કારણે એક એક વસ્તુની અંદર સતત અનુસંધાન રહે. તો હરિસ્મૃતિ બહુ અઘરી છે, હરિસ્મૃતિ બહુ અઘરી છે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે ઇન્ડિયાની અંદર ચાર રસ્તા ઉપર પોલીસવાળો ઊભો હોય, વિસલ મારતો હોય, લાલ લાઇટો ગવર્મેન્ટે મૂકેલી હોય, ઓલો હાથ કરતો હોય, ચાર પોલીસવાળા ઊભા હોય, તોય ભાઈ બાઇક લઈને, સ્કૂટર લઈને, રિક્ષા લઈને જતો હોય ને, પગ હાથ સાઇડ લાઇટ નહીં બતાવવાની, હાથે નહીં બતાવવાનો, પગ ઊંચો કરીને ટર્ન લઈને જતા રહે. પોલીસવાળા કે ઊભા રહો ઊભા રહો ઊભા રહો, કોણ ઊભો રહે? એ જ વ્યક્તિ અમેરિકામાં આવે છે, STOP કેમ ઊભો રહી જાય છે? નથી પોલીસવાળો ઊભો ત્યાં, નથી લાઇટ મૂકી, નથી કોઈ વ્યક્તિ આવતું, પણ બસ STOP કોનો લખેલો છે? US લખેલો છે. ભારતના માણસો ઊભા રહે છે, લાલ લાઇટો મૂકી છે, તોય પગ ઊંચો કરીને માણસ જતો રહે છે. અમેરિકામાં માણસ નથી ઊભો, લાઇટ નથી મૂકી, પણ US ગવર્મેન્ટે લખ્યું છે STOP. બસ ચાર અક્ષર માણસને થોભાવી દે, ત્યાં ગમે એવો પાવરવાળો હોય ને અહીં ટાઢો બોર થઈ જાય. કારણ શું છે? કારણ એક જ છે, સ્મૃતિમાં છે કે હું કયા દેશમાં છું. એને સ્મૃતિમાં છે, એને સ્મૃતિમાં છે કે આ દેશની અંદર ગુનો કરવાનું શું પરિણામ આવે છે, સ્મૃતિમાં છે. એટલે સતત ભયમાં છે. એના કારણે દરેકને કશું શીખવાડવું નથી પડતું. તો આ લોકની એક દેશની સ્મૃતિ રહી ગઈ, દેશના કાયદાની સ્મૃતિ રહેવા લાગી, ભગવાનની સ્મૃતિ કેમ ન રહે? ભગવાનનો મહિમા જેવો છે એવો જાણ્યો નથી કે ભગવાન તો બધે જ છે, બાકી ભગવાનની સ્મૃતિ રાખવી અઘરી છે જ નહીં. સહેજે સહેજે રહે ભગવાન, સહેજે સહેજે. એક માયિક વસ્તુ છે, માયિક વસ્તુ, એનું રટણ જો થતું હોય તો અમાયિક પાછળ પડીએ તો અમાયિકનું પણ થાય. પણ હરિની સ્મૃતિ રાખવાથી થાય છે એ કે આપણા વર્તનમાં ભૂલ રહેતી નથી. ભૂલ થવાનું કારણ હરિની વિસ્મૃતિ છે. કારણ કે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, ભગવાનને ભૂલીએ છીએ એટલે ખાવામાં, જોવામાં, સાંભળવામાં, સ્પર્શ કરવામાં હજારો જગ્યાઓએ ભૂલ કરીએ છીએ. પણ ભગવાન જ યાદ હોય કે આ ભગવાન જોવે છે, હવે એ ભગવાન પાસેથી મારે કલ્યાણનો સ્વાર્થ છે, એ ભગવાનને મારી ઉપર હેત નહીં રહે તો મારે જીવીને કામ શું આ જગતમાં? જો આ મહારાજ મારી પર કુરાજી થઈ જાય, આવા મોટા મહારાજ મારી પર કુરાજી થઈ જાય તો આ જગતની અંદર મને મનુષ્યનો જન્મ મળ્યોનો અર્થ શું? કરોડોને અબજો જીવોની વચ્ચે મને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો, આવા સાધુઓનો યોગ આપ્યો, અને છતાં પણ હું ભગવાનને ન ગમે એવી ક્રિયા કરું તો મારો જીવ્યાનો અર્થ શું? આવો એને ભય લાગે. એટલે ભગવાનની સ્મૃતિવાળો છે ને ક્યારેય પણ ભૂલ ના કરે, ભૂલ ના કરે. પોલીસ, 10 પોલીસ ફરતી હોય અને આવો મોટો હોલ હોય ને 10 પોલીસ 10 ખૂણામાં બેઠી હોય, કોઈ ગુનો કરે? કોઈ ગુનો ના કરે. 10 કેમેરા હોય ને 10 પોલીસ હોય, જો તમે કેવું થાય એ પછી. અને એમાંય જો કહેવામાં આવ્યું હોય કે જો બિલકુલ હલ્યા છો તો તમારી વાત છે, સાંભળજો, હલતા નહીં બિલકુલ, ઊભાય ના થતા, તમારો પગનો અંગૂઠો હલવો ના જોઈએ, તો સ્થિર થઈને બેસી જવાય. બિલકુલ જો પકડાયા છો તો તમને આવી સજા થશે.
બસ એની સ્મૃતિ જ આપણને શાંત કરી દે. કોઈ દી હરખો ના બેઠો હોય એ હરખો બેસી જાય ને, બેસી જાય ને, કેવા હરખા બેસી જાય બોલો. મંદિરમાં ધક્કા મૂકી કરવાવાળા અમેરિકાની એમ્બેસીમાં જાય વિઝા લેવા, આજથી વર્ષો પહેલાંની પરિસ્થિતિ જે હતી, રોડ ઉપર ઊંઘી જવાનું, રોડ ઉપર રાતના 2 વાગ્યાથી રોડ પર ઊભું રહેવાનું, વરસાદ પડે તોય વિઝાની ભીખ માગવા. શાના માટે? વિઝાની ભીખ માગવા. કરોડો રૂપિયા જેની પાસે હોય એને અમેરિકાના વિઝાની ભીખ લેવા માટે ને લાઇનમાં ઊભું રહેવાનું, કારણ કે ગરીબ તો ત્યાં ઊભો જ નથી રહેવાનો, રૂપિયાવાળો જ ઊભો રહેવાનો છે. એવી દશા હતી. આજે હવે થોડી વ્યવસ્થા કરીક અંદર, નહીં તો ત્યાં બસ ઊભા રહે, બધું ત્યાં લાઈન બંધ ઊભા રહે, કોઈને કાંઈ નહીં. કેવું ત્યાં આગળ કતાર બંધ વ્યક્તિ હોય છે, તો ભગવાનની સ્મૃતિ રહેવા લાગે એટલે ભગવાન ભૂલાય નહીં, એના કારણે ભગવાનને ન ગમે એવું ન થાય. આનો કહેવાનો અર્થ એટલો જ છે. એટલે ભગવાનની સ્મૃતિ આપણે જેટલી રાખીશું એટલી આપણા વર્તનની ભૂલો ટળશે. હવે પાછું બહુ સરસ આમાં મહારાજે કીધું, હરિ સ્મૃતિ રાખવામાં જેટલી આળસ રાખવામાં આવે, હરિ સ્મૃતિ નહીં રહેવાનું જો મુખ્ય કોઈ કારણ હોય તો આળસ અને પ્રમાદ. સારંગપુરનું 14મું વચનામૃત, ભગવાનનો ભક્ત હોય, બહુ સારો હોય, પરંતુ સારા સારા આપણે બધા કહેવાતા મુમુક્ષુની અંદર 2 દોસ્તો જબરા છે અને માયાના છે. પાછા આળસ અને પ્રમાદ એ જ માયાનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે વચનાવૃતમાં ત્યાં ગણાવ્યું છે, માયાનું સ્વરૂપ છે આળસ અને પ્રમાદ. આપણે શાંતિથી ઊંઘ પૂરી કરી લીધી હોય, આપણે હવે ભગવાન ભજવા સિવાયનું બીજું કાર્ય નથી, છતાંય પણ સમય છે આપણી પાસે, ફૂલ સમય છે, ફૂલ સમય. આજે નિવૃત્ત વ્યક્તિઓને શું છે, જેટલો એને સમય પસાર કરવો હોય ભગવાન પાછળ એટલો થઈ શકે. 6-8 કલાકની ઊંઘ લઈ લો, 2-3 કલાક ખાવું નાવું ધોવું એમાં કાઢી નાખો, 9 કલાક બીજા 2 કલાક કાઢી નાખો એન્જોયમેન્ટ માટે, 11 કલાક બરાબર છે. હવે એટલા કલાક કાઢી બાકીના કલાકોને કેટલા કલાક રહ્યા, તોય કેટલા કલાક રહ્યા, 12 કલાક ખાવું ઊંઘવું ફરવું આનંદ કરવો કિલ્લોલ કરવો એ બધું લઈ લો ને, 12 કલાક કાઢે તો 12 કલાક તો કેવડી સ્મૃતિ થાય, 12 કલાક તો કેવડું ભજન થાય. પણ નિવૃત્ત માણસ શું કરે પછી, ભગવાનનું ભજન કરવાનો કાંઈ ટાઈમ ને એને કાઢે નહીં, કાં ઊંઘી જાય, કાં પ્રમાદ. પ્રમાદ એટલે શું, જે કરવાનું છે ના કરે, નથી કરવાનું એ બીજું કરે. પ્રમાદનો અર્થ ગોપાળન સ્વામી એવો કર્યો, જે કરવાનું છે એ ન થાય અને જે નથી કરવાનું એ થાય એનું નામ પ્રમાદ, અને કરવાનુંય ના થાય નથી કરવાનુંય ના થાય કશું જ ના થાય એનું નામ આળસ. આ 2 દોષ ખતરનાકમાં ખતરનાક. હું બોલવાવાળો ને તમે સાંભળવાવાળા, રોજ સાંભળવાવાળા ને રોજ હું બોલવાવાળો, તો એ આપણી અંદર બહુ ઊંડો તપાસ કરીએ ને તો ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચ કે આ 2 દોષ પડ્યા જ હશે. ગોતવા હોય તો કાલ સવારથી એનાલિસિસ કરજો કે કેટલો છે આળસ ને પ્રમાદ. એને જો કાઢશો તો ઘણી બધી મિનિટો એની નીકળશે, અને મિનિટો ભેગી કરશો તો કલાકોના કલાકો થશે, અમુક સમય પછી દિવસોના દિવસો થશે, અને અમુક સમય પછી વર્ષોના વર્ષો થશે. સામાગ્યા આળસ અને પ્રમાદ. શ્રીજી મહારાજે આળસ અને પ્રમાદની સાથે એટલો વેર કરેલું છે. પ્રથમનું 20મું, મહારાજ કે કેદી દાખલો કર્યો અને ના થયું, હરિભક્તને તો જેટલી કસર રહે છે એટલી આળસે કરીને રહે છે. આળસ શબ્દ બહુ પ્રસાદીનો છે, એટલે પ્રસાદી આપણે ખરેખરી ખાઈએ જ ને, આળસને પ્રસાદીનો શબ્દ છે એટલે પ્રસાદી સમજીને જમી ગયા છે આપણે. પણ અમુક પ્રસાદી હોય ને એને સાંભળી રખાય અને એની એમાં સાવધાન થવાનું હોય. આળસ અને પ્રમાદ એવા પ્રસાદીના શબ્દો છે, એને બહુ ગ્રહણ કરવા જેવા નથી, એને દૂરથી દર્શન કરવા જેવા છે. હરિ સ્મૃતિ રાખવામાં જેટલી આળસ રાખવામાં આવે, ભગવાનની સ્મૃતિ નહીં રહેવાનું કારણ શું છે, આળસ. સાવધાન થઈને મંડી પડીએ ને તો ભગવાનની સ્મૃતિ રહે. સાવધાન, બસ મારે મહારાજ નથી ભૂલવા, બધું જ ભલે ભૂલાય પણ મને મારા નાથ ના ભૂલાય. આ જો આપણો ખરેખરો નિર્ધાર હોય કે મારે મહારાજ નથી ભૂલવા,
ઓહો, હજારો પ્રકારથી ભગવાનને સંભાળવાના કેટલા બધા ઉપકરણો છે. કીર્તનો છે, ભજન છે, જપ છે, કથા છે, વચનામૃત છે, ગ્રંથો છે, એનું વાંચન છે. આ બધું ભગવાનને સંભાળવા માટેનું ઉપકરણ છે. આપણે કરીએ તો સતત રહે, ફરતું કરીએ, થાક ના લાગે. એકલું કીર્તન હોય તોય થાકી જઈએ, એકલી કથા હોય તો પણ થાકી જઈએ, એકલું વાંચન હોય તો પણ થાકી જઈએ. સ્વામી કે ફરતું કરવું, બધી મૂર્તિ જ છે. એટલે આપણા સંપ્રદાયમાં મોટા સંતોએ કેટલું સરસ પ્રવર્તાવ્યું, એકલું કીર્તન નહીં, એકલી કથા નહીં, એકલી સ્તુતિ નહીં, એકલી પૂજા નહીં. નહીં તો ઘણા મંદિરો એવા છે, ઘણા સંપ્રદાયો એવા છે, એમાં કર્મકાંડ જ છે. તમે આ દક્ષિણના સાઉથના મંદિરો હોય, કર્મકાંડ જ, સવારથી હાં સુધી ત્યાં તમે જાઓ એટલે પૂજા ચાલતી હોય. આ બાજુ નવગ્રહની પૂજા, આ બાજુ બીજી પૂજા, આ બાજુ બાલાજીની પૂજા, પૂજા જ કર્મકાંડ પ્રધાન. તો કોઈક જગ્યાઓ એવી છે ત્યાં કીર્તન જ થતું હોય, બસ ભજન જ. કોઈક જગ્યાએ જ્ઞાન પ્રધાન અખાડાઓ, ત્યાં બસ જ્ઞાનની વાતો જ, અખંડ આત્મા, આ જીવ, ઈશ્વર, માયા, આ બધી વાતો ચાલતી હોય. મહારાજે કેવું કર્યું, મોટા સંતોએ કેવું કર્યું, બધું ભેગું કર્યું. મહાપૂજાય થાય, અભિષેકે થાય, કીર્તને થાય, આરતી સ્તુતિ થાય, ભગવાનની ચેષ્ટાએ થાય, અને કથા પણ થાય, કીર્તન પણ થાય, નૃત્ય પણ થાય, ધૂન પણ થાય. આ બધાનું શ્રીજી મહારાજે સંયોજન કર્યું, બધી બાજુથી ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ બધું ભેગું કર્યું, અને આ સંપ્રદાય ઉત્કૃષ્ટ બનાવી દીધો. એ નહોતી દીઠી, નહોતી સાંભળી એવી છે, શાસ્ત્રની બહારનું તો કશું છે જ નહીં, પણ બીજે શાસ્ત્રમાંથી એક જ અંગ ગ્રહણ થયું. જ્યારે શ્રીજી મહારાજે સર્વાંગી અંગોનું, બધા જ અંગોને પોષણ મળે એવું ગ્રહણ કર્યું. મોટા સંતોએ એવું કર્યું. આળસ કહો કે પ્રમાદ, તે બંને હરિસ્મૃતિ કરાવવામાં એક સરખા જ, હરિવિસ્મૃતિ કરાવવામાં એક સરખા જ છે. આળસ કહો કે પ્રમાદ કહો, કારણ કે આળસમાં માણસ કાંઈ કરે નહીં અને પ્રમાદમાં જે કરવાનું છે એ ના કરે, એટલે બે ભગવાનની વિસ્મૃતિ કરાવે એવું છે. તેનાથી મનુષ્યને વિવેક રહેતો નથી. વિવેક વગરના સંતો, મારા સંતોને થોડું કહે છે અત્યારે, સંતો જમે છે ને, મારા સંતોની પંક્તિ બાજુ ઊભા છે, એટલે જે બાજુ ઊભા હોય ત્યાં થોડો માર વધારે પડે. પણ આનો અર્થ એવો નહીં સમજી લેવાનો કે ખાલી અમને જ મારે છે. હા, તમને મારે ત્યારે અમે ભેગા, ને અમને મારે ત્યારે તમે ભેગા. આ મુમુક્ષુ માત્ર માટેની વાત છે, પણ આ તો જ્યાં ઊભા હોય ત્યાં થોડો ધોકો વધારે પડે, એટલે કોક સમજે કે આ તો સંતોને કીધું છે, આપણને ક્યાં કીધું, આપણે તો આળસને પ્રમાદ રાખવાના. ના, એવું નથી હોતું. કોઈ જગ્યાએ હરિભક્તો માટે કીધું હોય તો અમને લાગુ પડતું હોય ને, ત્યારે એ બાજુ મહારાજ એ સભામાં ઊભા હોય તો ત્યાં ધોકો પડ્યો હોય, એટલે એનો નોંધ લેવાઈ જાય. વિવેક વગરના સંતો, સંતોન પાછા કેવા, વિવેક વગરના, ધીરે ધીરે પોતાની સારી સ્થિતિમાંથી પડી જાય છે, ભલે ને તેઓ મહાબુદ્ધિશાળી હોય. શ્રીજી મહારાજ કેટલા ચેતવે છે, વિવેક વગરના સંતો, તમને ભેગા રાખજો તમે, ભક્તો, વિવેક વગરના સંતો, કૌંસમાં ભક્તો, ધીરે ધીરે પોતાની સારી સ્થિતિમાંથી પડી જાય છે. આનો અર્થ એ છે કે સારી સ્થિતિ થયા પછી બેફામ ના થવાય. જેટલા ઊંચાઈ ઉપર હોય ને એને એક્યુરેસી એટલી વધારે જોઈએ. સાયકલવાળો ઊંઘી જાય તો ચાલે, સાયકલવાળો ઊંઘી જાય તો હાલે, પગે હાલતો ઊંઘી જાય તો પડે ખાલી, સાયકલવાળો ઊંઘી જાય તો એ ક્યાંક અથડીને થાંભલા અરે અથડીને હેઠો પડે, ગાડીવાળો ઊંઘી જાય બીજી ગાડી અરે અથડાઈને ગાડી ઊંધી પડે, પણ પ્લેનવાળો અથડાય તો પ્લેન, અને એની અંદરે પોખરાથી જોમસમ જતું પ્લેન જો અથડાય તો શું થાય બોલો, એક પાંખિયું પહાડમાં અથડાય તો. એમ ભગવાનના માર્ગે છે ને આપણા જે પ્લેન હાલે છે ને એ પોખરાથી જોમસમ, જેને ના જોયું હોય ને ક્યારેક ઓનલાઈન જોઈ લેજો પહાડની વચ્ચે પ્લેન કેમ હાલે, અને જે ગયા હોય એને પૂછજો કે કેવું લાગતું હતું પ્લેનમાં, ભજન કેવું થતું હતું પૂછવું, હરિસ્મૃતિ કેવી થતી હતી.
એક સેકન્ડ ભગવાન નથી ભૂલ્યા, જે બેઠા હતા ને એક સેકન્ડ ભગવાન નથી ભૂલ્યા. કેટલાક તો એવા હતા આંખ બંધ કરીને એ ઉતર્યું ત્યારે જ ખોલી, નહીં તો નક્કી કરી દીધું હતું કે આજે તો ભગવાનની સ્મૃતિ પાકી થઈ ગઈ છે, આજે તો ભગવાનની સેવામાં ના પહોંચાડી દે. આવું થઈ ગયું હતું. ઘણા એવા હતા આંખ બંધ કરીને બેઠા, એ ઉતર્યા ત્યાં સુધી આંખ ખોલી નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન ભજન એટલું બધું આમ ઉત્સાહથી થતું હશે, અને એક જ એની અંદર આશા છે ક્યારે આવે ડેસ્ટિનેશન, ઉતરી જશે ને. આમ 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 બધી બાજુ થાય, પવનના ઝપાટા સહિત ઊંચું નીચું થાય, મચ્છર ઊંચું નીચું થતું હોય એમ, ઘડી કામ જાય ઘડી કામ જાય. એ તો બહુ નાના પ્લેનો હોય ને, અને પવન વચ્ચે તો બહુ હેરાનગતિ થાય એને, છતાં એની વચ્ચે ભજન કેવું થાય, પણ એની એક્યુરેસી કેટલી રાખવી પડે. તો 800 માણસનો જ જમ્બો પ્લેન લઈને ઉડતો હોય ઊંચાઈ ઉપર, એને કેટલું રાખવું પડે, એને કેટલી સાવધાની રાખવી પડે. આપણે મોક્ષના માર્ગે હાલેલા છે ને, બહુ ઊંચાઈ ઉપર ચાલીએ છીએ, બહુ ઊંચાઈ ઉપર. એની અંદર પણ સારી સ્થિતિ, સારી સ્થિતિ એટલે કેવી સ્થિતિ, આજે આપણને કથા સાંભળવાની ઈચ્છા થતી હોય, આજે આપણને ભગવાનની સ્મૃતિ કરવાની ઈચ્છા થતી હોય, આપણને માળા કરવાની ઈચ્છા થતી હોય, આખો દિવસ આપણને કીર્તનો ગાવાની ઈચ્છા થતી હોય, આપણને ભગવાન સંબંધી ક્રિયાઓ કરવાની ઈચ્છા થતી હોય, સંતોની સેવા કરવાની ઈચ્છા થતી હોય, આ બધી સારી સ્થિતિ કહેવાય. પરંતુ જો આળસ અને પ્રમાદના કારણે વિવેકહીન થઈ જઈએ આપણે, તો ધીરે ધીરે, મહારાજે કેવો શબ્દ વાપર્યો, ધીરે ધીરે પોતાની સારી સ્થિતિમાંથી પડી જાય છે. માટે થોડી ઘણી સ્થિતિ થઈ ગઈ, એનાથી ક્યારેય ગાફલ ના થવું. રહેવું નહીં ગાફલ ગમાર, કેવા સરસ શબ્દો છે સ્વામીના, ગાફલ ને ગમાર. રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે, પડે 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 વિચાર કરવો પડે, પડે પડે. આ એવો માલ મળ્યો છે, આજ જેટલા છીએ સારી સ્થિતિમાં એના કરતાં કાલ વધારે સારા થવું છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમનું 38મું વચનામૃત નામાનું વચનામૃત, બાકી મહારાજ આ સત્સંગ તો બહુ સારો છે ને, શ્રીજી મહારાજ એવું બોલ્યા હોત કે સત્સંગમાં આવી ગયા એટલે બસ સેફ થઈ ગયા તમે, હવે કાંઈ કરવું રહ્યું ના. મહારાજ કે જે દિવસથી સત્સંગ થયો તે દિવસથી નામું માંડવું. હું સત્સંગમાં આવ્યો ત્યારે મને જગતની વાત વાસના કેટલી હતી, ભગવાનની કેટલી હતી, આજે 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, 25 વર્ષ થયા, જગત સંબંધી કેટલી વાસનાને ઘાટ ટળ્યા છે, ભગવાન સંબંધી કેટલા થયા છે, આનો હિસાબ મુમુક્ષુએ રાખો, મહારાજ કહે છે. જો આ સત્સંગમાં પ્રવેશ્યાને આપણે સેફ થઈ ગયા હોત તો શ્રીજી મહારાજ આવું કહેતો જ નહીં. પણ સારી સ્થિતિ થયા પછી, સારીનો અર્થ એ થાય કે ગઈકાલ જે હતી એના કરતાં આજે ઊંચા થયા એ સારી થઈ. પણ જો વિવેક ન રાખીએ, આળસ અને પ્રમાદ વધી જાય, સારી સ્થિતિ થઈ એટલે થોડું ઘણું માન સન્માનને 5 જણ આપણને કહે ખરા કે ઓહો બહુ સારા ભગત તમે, આ બહુ સારું ભજન કરો છો, ખાતા જ નથી કાંઈ સ્વામી, હા તમે તો બહુ સારું ભજન કરો, તપ સારું કરો છો, બહુ સારી વાત કરો છો. આમ તેમ આપણને 5-10 બાજુથી ભગવાનની ઈચ્છાથી, ભક્તના હૃદયમાંથી, એવા ભગવાનના એવા મહિમાવાળા સંતો ભક્તો હોય એના હૃદયમાંથી આપણને કંઈક આવા શબ્દો મળે, એટલે આપણને પછી ધીરે ધીરે થાય કે હવે મારે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. અને પછી ધીરે 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 પાછો ગ્રાફ આમ ગયો હોય એ ગ્રાફ પાછો આમ જાય, શરૂઆત અહીંથી થઈ હોય ગ્રાફ આમ જતાં જતાં પાછો આમ ધીરે 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 આમ આવ્યો, હવે અહીંથી શરૂઆત થઈ હતી ત્યાંથી નીચો ગયો, ખબર પડે નહીં, પણ ખબર ના પડે, કારણ કે આપણે એક વખત હારા થઈ ગયા એટલે બધા હારા હારા જ કહે આપણને, તમે બહુ હારા ભગત, બહુ હારા સભગત, બહુ હારા ભગત, અને પછી હારા હારા કહે રાખે આપણે આળસ ને પ્રમાદની અંદર ગાફલપણે હેઠા હેઠા જતા રહીએ, હેઠા હેઠા જતા વર્ષોના વર્ષો જતા રહે, વર્ષોના વર્ષો જતા રહે, વર્ષોના વર્ષો જતા રહે, અને આપણને છેલ્લે ખબર પડે કે ઓહો હો હું શું કરવા માટે આ સત્સંગમાં આવ્યો હતો અને હું શું કરી બેઠો, હું શું મેળવવા આવ્યો હતો
અને મેં આ કઈ ભૂલ કરી બેઠો, હું રહ્યો સત્સંગમાં આટલા દિવ્ય માહોલમાં, અને એક દિવસ હું ઘણી ઊંચાઈ ઉપર ગયેલો હતો ત્યાંથી હેઠો ઉતરી ગયો. કારણ એ હતું, આપણી પાસે રોજનું કેલ્ક્યુલેશન નહોતું, કયા દિવસે આમ સહેજ નીચે આવ્યા. પ્લેન ચલાવવાળો પાયલોટ હોય ને, એ ભલે સેટિંગ કરીને બેઠો હોય, ત્યાં નથી આમ આખા આમ પેલા ટ્રકો ચલાવવાના ગવન આમ આમથી આમ સ્ટેરિંગ કે આમથી આમ ફેરવવા પડે, ને આ બધું બટનોથી જે કંઈ એની સિસ્ટમ હશે એમ થતું હશે. પણ એ ભલે આમ પ્લેનને સ્થિર મૂકી દે ઊંચાઈ ઉપર જઈને પછી પ્લેન જતું રહે, પણ આમ સહેજ નીચું જાય, થોડુંક એના જેટલા જે દિશામાં જવાનું હોય, જે એંગલ ઉપર જવાનું હોય ત્યાંથી આમ જાય પવનના ઝપાટા લઈને, તરત જ પાયલોટ કહેશે પટ્ટા બાંધી દો, પવન બહાર છે, તરત કંટ્રોલ ઉપર બેસી જશે. ઝાકતો જોઈએ, મુમુક્ષુ ઝાકતો જોઈએ, ઝાકતો જોઈએ, રોજ પોતાનો ગ્રાફ માપતો જોઈએ. મુમુક્ષુ ઝાકતો જોઈએ અને રોજ પોતાનો ગ્રાફ માપતો જોઈએ. ઝાકતો ને માપતો જે રે પોતાના ગ્રાફને, બીજાના નહીં, બીજાના નહીં. બીજાનો ગ્રાફ માપવાની અંદર તો કેટલું બગડી જાય આપણું, જન્મો જન્મની મહેનત ઉપર પાણી ફરી જાય. આપણો જ ગ્રાફ મુમુક્ષુ અંતરદૃષ્ટિવાળો જોઈએ, પોતાને જ જોવાવાળો જોઈએ, હું ક્યાં પહોંચ્યો છું, અને માપતો રહે, ઝાકતો રહે, તો રોજ વધતો રહે. માટે રોજ મારે ને તમારે આપણી સારી સ્થિતિ જે કાંઈ થઈ હોય, ધ્યાનમાં થઈ હોય, ભજનમાં થઈ હોય, તપમાં થઈ હોય, શ્રદ્ધામાં થઈ હોય, નિષ્ઠામાં થઈ હોય, ભક્તિમાં થઈ હોય, બધાયને રોજ તપાસતા રહેવાનું. દોરો ઘટતો નથી ને, જ્યાં છું ત્યાંથી વધુ તો છું ને, આવું વિચારવું. એવા સંતના અને વિવેકીન થઈને ભગવાનને ભૂલી જા, આળસ અને પ્રમાદને કારણે વિવેકીન થઈને ભગવાનને ભૂલી જતા હોય એવા સંતના દર્શનને દુર્લભ ન માનવા. કે છે ને, સંતના દર્શન તો દુર્લભ છે, એવું છે ને શાસ્ત્રનું વચન. પણ મહારાજ કહે છે, આળસ અને પ્રમાદના કારણે વિવેક રહિત થઈને જે ભગવાનને ભૂલતા હોય એવા સાધુના દર્શન તો સુલભ હોય, એ દુર્લભ નથી, એ તો મળી જાય. કેવા ના મળે? શ્રીહરિના શબ્દ સાંભળ્યા છે ના એ જ બે કાન, પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચાની દાન. એવા મળવા દુર્લભ છે. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો એ વિના પાર પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે, બીજા ગુણવાન ઘણા મળશે, નહીં મળે હરિના મળેલ. એ હરિના મળેલ હોય એ જ હરિને અખંડ રાખે ને, અને હરિને અખંડ રાખવાવાળાના દર્શન જ દુર્લભ છે. એવા સંત કેવા ભક્ત. બાકી આળસ અને પ્રમાદ રહિત, આળસ અને પ્રમાદે યુક્ત હોય એના દર્શન તો ઢગલા બંધ જોઈએ ત્યાં થાય, પણ દુર્લભ તો આવા સંત અને ભક્તના છે. જેને સંત અને ગુરુનો લેસ માત્ર પણ ડર ન હોય તેને તો મળદા જેવા જાણવા. આ શ્રીહરિના વચનને સત્ય કરીને માનવું, જેને સંત ગુરુનો, સંત ગુરુનો એટલે કે ભગવાન જેવા સત્પુરુષ એનો ભય જેને ન હોય, ત્યાગી ગૃહી જ્યાં હોય ત્યાં, કોઈ પણ મુમુક્ષુને સંત ગુરુનો લેસ માત્ર પણ ડર ન હોય એ તો મળદા જેવા જાણવા. એ તો સત્સંગમાં છે તો એ મળદા જેવા છે, મરેલા છે. કારણ એની અંદર કોઈ દિવસ દૈવત નહીં આવે. જેને જેને સદગુરુનો ભય હશે એ સદગુરુની ઈચ્છા અનુસાર વર્તશે. મહારાજે વચનામૃતમાં કીધું કે એમને એમ થાય કે હું જો એમની ઈચ્છા પ્રમાણે નહીં વર્તું તો એ મારી ઉપર હેત નહીં રાખે. ગરડા અંત્ય પ્રકરણનું 29મું વચનામૃત, 20 વર્ષના બે હરિભક્તનું. એની અંદર વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે, આવી બધી મહારાજે વાતો કરી છે. એનું મુખ્ય કારણ એટલું જ બતાવ્યું કે ભલે વૈરાગ ના હોય કોઈ મોમોક્ષુમાં, પણ ત્યાગી થઈ ગયો હોય. મહારાજ કે મોટા સાધુ સાથે એવું હેત રાખે કે જો હું આવું વર્તીશ તો એ મારી પર હેત નહીં રાખે, એટલે મારે તો એમની ઈચ્છા પ્રમાણે વર્તવું પડે તો એ જીવી જાય, અને મોટાની ઈચ્છા બહાર જો જાય તો એ મળદા જેવો કહેવાય, એમ કહે છે. મુમુક્ષુએ ભગવાનના મોટા પુરુષ એનો ડર રાખી એમની ઈચ્છામાં વર્તવું જોઈએ.
જે પ્રમાદી થઈને રહેતો હોય તેને સંતો વારંવાર ટોકતા હોય છે. સંતોની વચ્ચે રહે અને પ્રમાદી હોય, ના કરવાનું કરતો હોય અથવા ઊંઘી રહેતો હોય એટલે સંતો એને ટોકે, એ ખાઈ ખાઈને ઊંઘવા આવ્યા છો, ભજન કરો ને થોડું, આખો દી માળા નહીં, ભજન નહીં, કાંઈ નહીં, નામથી આમ આટા જ માર્યા કરો, રોડ જ માપવાના છે, રોડ માપવા આવ્યા છો, હોલ માપવા આવ્યા છો, ખુરશીની સીટો ગણવા આવ્યા છો, થોડી વાર ભજન કરો ને, આમ કે સંતો ભેગા રહો એટલે સંતો તો ટોકે. એવા સાધુ આ એવા હોય તે ટોકે ને, તે એ વારંવાર ટોકતા હોય, થોડી વાર ના ટોકે, વારંવાર ટોકે, તે પ્રમાદી પછીથી આવા નિર્વેરી સંતોનો અવગુણ લે છે. હવે ઓલો હોય પ્રમાદી, આંટા મારવાવાળો, આંટા લાલ જ હોય પૂરો, આંટા મારવાવાળો, રખડતા હોય, બસ હું કરો છું કાંઈ નહીં, બસ બેઠા છે, ફરીએ છે, કાંઈ નહીં, પણ ભજન કરતા હો તો થોડું, હવે શું ભજન કરે, થાક લાગે બધું, કેટલું થોડી વાર ફ્રેશ થઈએ, શું ફ્રેશ, પણ ફ્રેશ થઈએ છે, શું ફ્રેશ થવાનું, ફ્રેશ થવા તો ભગવાનની કથા છે, ફ્રેશ થવા તો ભગવાનનું કીર્તન છે. ઘણી વખત આશ્ચર્ય લાગે, ઘણાને તમે કથા બે કલાક હોય, બે કલાક કીર્તન હોય, ભજન હોય, તો પછી થોડા ગપ્પા મારે, કેમ ગપ્પા મારો, થોડા ફ્રેશ થઈ જવાય, જગતની વાતોથી ફ્રેશ થવાય. ભગવાનનો ભગત એવો હોય કે જગતની વાતોથી ફ્રેશ થવાય? આ વચનામૃત બહુ વાંચ્યું ને આજે, એટલે આમ બહુ કંટાળો આવી ગયો છે, એટલે પછી એમ થયું કે લાવો થોડા જોક સાંભળીએ ને, થોડું ક્રિકેટ જોઈએ ને, થોડું ટીવી જોઈએ ને, થોડું પેપર વાંચીએ તો ફ્રેશ થવાય. એનાથી ફ્રેશ થાય હજુ ભગવાનનો ભગત જ નથી થયો, એ જ ફ્રેશ નથી થયો, એનો આત્મા ફ્રેશ જ નથી થયો હજુ. ભગવાનનો ભગત તો જગતની ક્રિયા કરવાની થાય ત્યારે અવરાઈ જાય ને, થાક લાગે કે મારે ફ્રેશ થવા હવે મારું વચનામૃત વાંચવું પડશે, મારે ફ્રેશ થવા હવે મારી હરિસ્મૃતિ વાંચવી પડશે, મારે ફ્રેશ થવા હવે મારા મહારાજની કથા વાર્તા સાંભળવી પડશે, એને એવું થાય. અને ઘણી વખત આપણે ઊંધા આંટા હોય ને તે આવું વિચારતા હોઈએ, 3 દિવસ શિબિર રાખ્યું અને શિબિર બરાબર થઈ પછી કે હવે 4th દિવસ તો રિલેક્સ, હવે રમવા દો, કૂદવા દો. છોકરાઓ તમારી વાત નથી કરતો, આ તમે તો બરાબર છો, આવા સારા ભક્તો આવડા મોટા ભગત મળે ક્યાં અમને, પણ આ તો જે ઉંમરવાળા છે 30, 35, 40ના થયા છે એ બધા માટેની વાત છે, તમે તો બરાબર છો. કોણ રે મંદિરમાં તમારી જેમ, બોલો. તે સંતોનો અવગુણ આવે, નિર્વેરી સંતો એને ટોકે છે, તમે ભજન કેમ નથી કરતા, ઊંઘી કેમ રહો છો, આવું બધું ટોકે. તે સંતનો અવગુણ લેવારૂપી દોષથી એની બુદ્ધિ મલિન થઈ જાય છે. સદગુરુ હોય એ તો ટોકે જ ને, સદગુરુ હોય ટોકે, સારા સંત હોય ટોકે, સારા ભક્ત હોય ટોકે, એ રોકે ટોકે. જીવને તો ગમતું જ નથી, મનનું ધાર્યું કરવું જ ગમે છે, એટલે એવા સંતનો અવગુણ લે, અવગુણ લેવાથી એની બુદ્ધિ મલિન થઈ જાય. પછી તેનું આસ્થારૂપી મૂળ દિન પ્રતિદિન ક્ષીણ થતું જાય છે. આસ્થા જે એને હતી, કલ્યાણ કરવા માટે ભગવાનના મોટા સાધુ પાસે આવેલો હતો, એ મુમુક્ષુને આવે એમાંથી આસ્થા તૂટી જાય. આસ્થા તૂટવાનું કારણ એને એનો અવગુણ લીધો. અવગુણરૂપી દોષ એટલો ખતરનાક છે. એમાંય આપણું હિત ઈચ્છવાવાળા ભગવાનના સંત અને ભક્તનો અવગુણ આપણે લઈએ ત્યારે આપણી આસ્થા તૂટ્યા વિના ન રહે, કલ્યાણના માર્ગમાંથી આપણે પડ્યા વિના ન રહીએ. આસ્થારૂપી મૂળ દિન પ્રતિદિન ક્ષીણ થતું જાય, પછી તો કરોડો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે ક્ષીણ થયેલ આસ્થારૂપી મૂળ ફરીથી લીલું થતું નથી. બહુ સાવધાન રહેવા જેવું છે. આપણી જે આસ્થા છે મહારાજમાં, આપણી જે આસ્થા છે સત્પુરુષમાં, આપણી જે આસ્થા છે સંતોમાં ને ભક્તોમાં, આસ્થા એટલે કે વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, એ કોઈ કાળે તૂટવો ન જોઈએ. એ તૂટવાનું જો કોઈ કારણ હોય તો સંતનો અવગુણ અને અભાવ છે. અવગુણ અને અભાવ આવ્યો સંતનો કે ભક્તોનો, આપણને રોકવે ટોકવે કરીને. ગોપાળાન સ્વામીએ બહુ સરસ કીધું, ક્યારેક કોઈક સંત કે ભક્તોનો અવગુણ આવે તો સ્વામી કે વિચારવું કે મારામાં એ દોષ છે અને એમને મને રોક્યો ટોક્યો એટલે મને એનો અવગુણ આવ્યો, તો એ અવગુણને ના લેવો, એમનો અવગુણ ના લેવો, પોતાનો દોષ લેવો. બીજું કે મારામાં એ દોષ નથી પણ એમનો એ સ્વભાવ છે કહેવાનો, એટલે એમને એવું દેખાઈને એમને મને કીધું,
તો એવું વિચારો કે મારા હિતને અર્થે કીધું છે, કંઈ વાંધો નહીં, તોય દોષ ના લેવો. સ્વામી કે આમ વિચારીને પણ એ દોષને ટાળી નાખો. પણ જ્યારે સંત રોકે ટોકે ત્યારે રાજી થવું. પછી તો કરોડો પ્રયત્ન કરવા છતાંય આસ્થારૂપી મૂળ ફરીથી લીલું થતું નથી. જ્યારે પોતામાં રહેલા દોષોને દેખે ત્યારે તેને ફરીવાર આસ્થા ઉપજે છે. ભગવાનમાં ને સંતમાં ફરીથી પાછો એ પોતાના દોષને જોતો થાય કે મારી જ ભૂલ હતી, મને જે મોટા સાધુએ ટોક્યો એ વાત સાચી હતી, મારામાં ભૂલ હતી, તો પાછી એને આસ્થા બેસે. પણ અવગુણ જ મોટાનો લે તો એને આસ્થા ક્યાંથી બેસે? કોઈ દી ના બેસે. પેલા એક સાધુ વચનામૃતની 1000 પ્રતો મૂકીને પ્રદક્ષિણા કરે, તે ગુણાદિતાનંદ સ્વામીએ ટોક્યા કે સાધુ રામ, આ પ્રતો સત્સંગમાં સહાય નહીં કરે. સત્સંગ તો, અરે સહાય તો આવા સાધુ કરશે, સભામાં આવીને બેહો. આ 1000 વ્રત એને બસ 1000 પ્રતો હતી વચનામૃતની, પ્રદક્ષિણા કર્યા કરવાની કે આ મહારાજનું સ્વરૂપ છે. પણ મોટા સાધુ કે હમજન થોડી આવે પ્રદક્ષિણા કરવાથી. કોઈ આખો દિવસ મહારાજની પ્રદક્ષિણા કરે તો હમજન ના આવે, કોઈ આખો દિવસ ભગવાનને દંડવટ કરે તો હમજન ના આવે. હમજન તો સાધુ થકી જ આવે, નહીં તો સાધુને રાખવાની જરૂર જ નહોતી આ સંપ્રદાયમાં. લખી દીધા હોત શ્રીજી મહારાજે 10-15 રૂલ્સ કે 2 કલાક પ્રદક્ષિણા કરવી, 2 કલાક દંડવટ કરવા, 2 કલાક કીર્તન ગાવા, આવી રીતે મંદિરમાં આવો ત્યારથી બધી ક્રિયા કરવી, કોઈ સાધુની જરૂર નહીં. 10 બોર્ડ જ મારી દેવાનું મંદિરની બહાર કે આટલું કરવું, 1 કલાક રોકાવ તો આ 10 નિયમોને ડિવાઈડેડ કરીને 10 નિયમ કરીને ઘર ભેગા થવું, કોઈ જરૂર ના પડત. સાધુની જરૂર સમજણ માટે છે, સાધુ વિના સમજણ નથી આવતી. સાધુની વાતે કરીને સમજણ આવે, સાધુની વાતે કરીને વિવેક આવે, સાધુની વાતે કરીને જીવની જાગૃતિ આવે છે, સાધુના સમાગમે કરીને જીવને મોક્ષ માર્ગે ચાલવાનું બળ આવે છે, સાધુના સમાગમથી જીવને પાપ કરવાની વૃત્તિ છોડીને ભગવાનના માર્ગે હાલવાની શક્તિ મળે છે. આ બધું સાધુથી થાય છે, એટલે ભગવાને સાધુ રાખ્યા. હવે એ સાધુ જ્યારે રોકે ટોકે ત્યારે ન ગમે તો એની આસ્થારૂપી મૂળ સુકાઈ જાય. જ્યારે પાછો પોતામાં રહેલા દોષને જોવે એટલે ફરી પાછી એને સાધુમાં આસ્થા બેસે. પણ એકવાર સાધુનો અવગુણ આવે ને પછી આસ્થા બેસવી બહુ અઘરી છે. કારણ કે એક અવગુણ આવ્યો, એક અવગુણ પાછો બીજો અવગુણ દેખાડે, બીજો ત્રીજો દેખાડે, ત્રીજો ચોથો દેખાડે, ચોથો પાંચમો દેખાડે, એ બધા ભાઈઓ ભેગા થતા જાય. અવગુણ છે ને એ આખા બધું એનું ટોળું બોલાવે, આવો આવો, કમિંગ. અત્યાર સુધી નો એન્ટ્રી હતી, હવે એન્ટ્રી, આવો જ, આવો આવો, વાંધો નથી. અત્યાર તો હોઈ ગયા જ ભાઈ, આ અત્યારે જીવાભાઈ હુતા છે, રાજ પોપાભાઈનું છે, આવો. અને અંદર બધાએ આવે, બધાએ 1000 પ્રકારના અવગુણ આવી જાય. અને 1000 પ્રકારના અવગુણ આવે ને એટલે બુદ્ધિ પછી આસુરી થઈ જાય, એટલે પછી કલ્યાણના માર્ગે ચાલેવી ન રહે. પણ થોડુંક આવ્યો હોય ભગવાન કે સંત કે ભક્ત, કોઈ રોક્યા ટોક્યા આપણને, થોડોક આવ્યો અવગુણ, તરત પાછા સજાગ થઈએ કે સારું કર્યું, મારી પર દયા કરી, મને કીધું. એવા સંત કે ભક્તોને બે હાથ જોડીને જઈને કહીએ, તમે તો મારી પર બહુ દયા કરી, મારા આત્માને જગાડી દીધો, નહીં તો કેવું થઈ જાત, મારું કેવું થઈ જાત, મને સારું થયું તમે જગાડ્યો. આવો ગુણ આવે તો પાછી આસ્થા બેસી જાય. પણ એવું ના થાય, ઓલા સંત જગાડવા જાય ને તો વધારે ઊંઘે, જગાડવા જાય એટલે ભલા તું ઊંઘી જા છો, તને ખબર નથી આમાં કલ્યાણ બગડે છે, જાગ. તો 2 લાત મારે ઉપરથી સાધુને પથારીમ, હૂતો હૂતો જાઓ કે ઊંઘવા દો ને મને, હું કરો હેરાન કરો છો, હું કરવા લે આવો છો. સારું ભાઈ હુઈ જા, ત્યારે આમે જન્મો જન્મ હૂતો તો આ જન્મે વળી યોગ થયો ભગવાન સાધુનો ને આવા સત્સંગનો, તા એને જગાડ્યા. પણ તારી જન્મો જન્મની ઊંઘવાની ટેવ છે ને ભાઈ, હજુ ઊંઘ બાકી રહી ગઈ છે, આટલી લક 84 ફર્યો તોય હજુ ઊંઘ બાકી રહી ગઈ છે, પૂરી કર લે, વાંધો નહીં. ભાઈ શું કરે સંતો, શું કરે, લાતો ખાઈ નહીં જગાડવા મહેનત કરે, પણ છતાંય આ જીવ ના જાગે તો સંત નિશાસો નાખીને જાય કે અરે રે રે, આ માયાના હાથમાં ગયો આવે, એમ કરીને સંત હાલતા થઈ જાય. હોઈ રહો મોહનિંદ્રમથી જેદી ફરી જગાય તેદી જાગજો, સંતને શું નુકસાન છે. દિન પ્રતિદિન પોતામાં અપાર દોષ દેખે અને જે દોષ લીધા વિના સંતને સેવે અને જેને હંમેશા શ્રીહરિના વચન ઉપર તાન હોય તેને ફરી આસ્થા થાય છે. કદાચ માની લો કોઈને આસ્થા ઉતરી ગઈ ભગવાનને, ભગવાનના સંતમાંથી,
તો કહે છે દિન પ્રતિદિન પોતામાં અપાર દોષ જુએ. પ્રથમનું 67મું, મહારાજ કે પોતાનો અવગુણ લે, બહુ જ અવગુણ લે કે હું તો હાવ તુચ્છ છું, પામર છું. આ તો કેવા મોટા છે, કેવા મોટા છે, હું આવો પાપી, મેં આવા મોટા પ્રત્યે, આવા મોટા ભગવાનના સંત કે ભક્ત પ્રત્યે આવા દોષ કલ્પ્યા. આમ કરીને એને પશ્ચાતાપ થાય, ભારો ભાર રોવું આવે, અને ભારો ભાર એના હૃદયની અંદર એ વાતનો પશ્ચાતાપ એટલો બધો થાય, એના કારણે પછી એને સંતમાં પાછી આસ્થા બેસી જાય. તો કલ્યાણનું મૂળ પાછું લીલું, વાર નહીં, પાછું લીલું, પાછું ઉગવા માંડે, ફરી પાછા ફળ લાગવા માંડે, એવું છે. પણ એવું થાવું એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અલૈયા ખાચરને અવગુણ તો આવી ગયો તો મહારાજનો, પરંતુ મહારાજ ધામમાં સીધાવ્યા પછી પણ પાછો ગુણ બહુ આવ્યો, રોવું બહુ આવ્યું, બહુ આવ્યું. ભૂલ તો થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલને સુધારવી નહીં એ બહુ મોટી ભૂલ છે. ભૂલ ન થાય એવા તો એક ભગવાન છે, પણ ભૂલ થયા પછી ભૂલને સુધારવી નહીં ને એ બહુ મોટી ભૂલ છે. એક વખત ભૂલ થાય પછી જ્યારે હોય ત્યારે ભૂલ થાય તો ના હાલે, એક વખત થઈ જાય, બે વખત થઈ જાય, પાંચ વખત થઈ જાય, પછી તો પાછું વળાય, પછી વળે તો પછી બચી જાય, બીજું પછી જો ના વળે તો જાય, એટેક આવે થોડોક તો ભાઈ આવે તો તરત ના જતો રહે, 911 કરીને ડાયલ કરીને જે કંઈ થોડું ઘણું પાણી પાવાનું હોય, ગોળી આપવાની હોય પેલી નાની, દવા દઈ દો, થોડું આ કરો, દાખલ કરો, તો બચી જાય બરાબર. પણ એક ઉપર એક આવ્યો, એક ઉપર એક આવ્યો, એક ઉપર એક આવ્યો, 3-4-10 એટેક આવી ગયા ઉપરા ઉપરી, અને ભાઈ કોઈ એની પાછળ કેર ના લે ને એ ભાઈ કોઈ ના કહે, તો જય સ્વામિનારાયણ. આ એવું છે, એક બે ને ત્રણ એમાં બચી ગયા તો બચી ગયા. હંમેશા શ્રીહરિના વચન ઉપર તાન હોય તેને ફરી આસ્થા થાય છે, અને શ્રીહરિના વચન ઉપર જ જેને તાન હોય એવા સંત હરિભક્ત જે હોય તેનું આ સત્સંગમાં અતિમાન વધે છે. પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર, આદ્ય અંત્ય મધ્ય મોટા થયા, તે તો વચનથી નિરધાર. મોટા કોણ થયા છે? જે વચનમાં રહ્યા. શ્રીહરિના વચન ઉપર જ જેને તાન હોય એવા સંત હરિભક્ત જે હોય તેનું આ સત્સંગમાં અતિમાન વધે છે. થોડું ઘણું નહીં, બહુ માન વધે. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ એટલે માન સન્માનનો બહુ યોગ થાય. બધા કે બહુ મોટા ભગત, બહુ મોટા ભગત, બહુ મોટા સાધુ, એમ કે ને, ધર્મ નિયમ છે તો બધા કે, બધા માને. તેઓ પોતામાં જે માન હોય તેને વેરી માને છે. પણ એવા સંતો ભક્તો પાછા કેવા અંતરદૃષ્ટિવાળા છે, લોકો એને માન આપે છે પણ એ શું સમજે છે કે આ તો મારા વેરીને મારા ચરણમાં નાખે છે, મારે ગ્રહણ કરવાનું નથી. એ તો જવા દે ભગવાનનું, જે કર્યું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે, જવા દો ને. આ કોઈ આમ આવા દે દડો, કોઈ આપણને આમ પથ્થર લઈને મારે અને આપણને ખબર પડે કે મારા માથામાં આવે છે, તો આમ ઊભા રહીએ, શું કરી દઈએ? માથું હેઠું કરી દઈએ, પથ્થર માથા ઉપરથી જતો રહે એવું આયોજન કરીએ ને, ભલે પાછળવાળાને વાગતો, પણ આપણે તો હટી જ જઈએ એકવાર. માથું આમ આપણને ખબર પડે કે પથ્થરો આવ્યો એટલે માથું હેઠું કરી દઈએ. એમાં છે ને, બહુ આપણે ધર્મ નિયમ પાળતા હોય, ભક્તિ કરતા હોય, નિષ્ઠા રાખતા હોય, તપ કરતા હોય, સેવા કરતા હોય, શ્રદ્ધા રાખતા હોય ને, એટલે માનરૂપી પથરા બધી બાજુથી બધા મારે, સમજાય છે? સંતો ભક્તો બધા મહિમાવાળા હોય ને, એ મહિમાવાળા બધા માનરૂપી પથરો મારે, કારણ કે મારવા જેવો છે આરણ મારો. ગુનો કર્યો, શું ગુનો કર્યો? બહુ ભક્તિ કરે છે, બહુ તપ કરે છે, બહુ સેવા કરે છે, બહુ ધર્મ નિયમ પાળે છે, એટલે આને માનરૂપી પથરો મારો. એ લોકો તો મહિમાવાળા સંતો ભક્તો હોય છે, માનરૂપી પથ્થર નહીં, એ માનરૂપી પુષ્પ મારે છે. માનરૂપી પુષ્પથી આપણને આમ વધાવે, વાહ તમારા જેવા કોઈ નહીં, તમારા જેવા કોઈ નહીં, તમારા જેવા કોઈ નહીં. પણ એ પુષ્પ આવા દે, પણ આપણે જો એને ઝીલી લઈએ ને, અને ઝીલીને જો હંગરી લઈએ ને, તો ધીરે ધીરે પુષ્પ પથ્થરો થઈ જાય, પજ રે, પણ પુષ્પમાંથી પથ્થર થઈ જાય, અને એ પછી ખૂંચે આપણને બધી બાજુ પર. તે આવ્યો હોય ત્યારે આમ પોચું લાગે, જ્યારે પુષ્પ આવ્યું હોય ને
ઓછું લાગે. અને જેમ જેમ એને આમ દબાઈને જોતા જાઓ કે હા પુષ્પ એક આ ભગતે દીધું હતું, સારું પુષ્પ દીધું, એટલે કે આ ભગતે બહુ સારું મારું કીધું હતું કે બહુ સારું તપ કરો છો સ્વામી. હા આ ભગત કહેતા હતા સારી કથા, હા આ ભગત કહેતા હતા બહુ સારું તમે આયોજન, હા. એવા બધા અહીંયા આગળ આમ પુષ્પ ગોઠવાતા જાય છાતી પર ને બધે, સમજ્યા ને. પછી આમ રોજ પાછો ચેક કરતો રહે, એ ચેક કરતો રહે ને એમ પુષ્પનું કન્વર્ટામાં થતું જાય પથરામાં, અને પથરા બાંધો અને પછી ભવસાગર તરવા જાય તે ડૂબ્યા વિના ના રહે. જ્યારે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કાંઈ કામનો રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવારને રે. જ્યારે આપણને મુમુક્ષુ માત્રને આપણને પોતામાં જે દી માલ મનાય છે તે દિવસે માયાને જબરો લાગ મળી જાય છે. લાગ માયાને મળે અને આપણને ખુંવાર કરી નાખે. માટે કહે છે કે માન રૂપી જ્યારે આપણે ધર્મ નિયમ ભજન ભક્તિ કરવાના, એટલે માનનો યોગ તો શ્રીજી મહારાજ આપે આપવાના જ છે. બીજા સંતો ભક્તોના હૃદયમાં પ્રવેશ કરીને આપણને બહુ માન આપશે, પણ એ પુષ્પ જ્યારે એ સંતો ભક્તો આમ અર્પણ કરે ને ત્યારે પ્રેમથી ધીરે રહીને લઈ અને શ્રીજી મહારાજના ચરણમાં મોટાના ચરણમાં અર્પણ કરવું કે એમને પાછું અર્પણ કરવું દેવું, ધીરે રાત્રે હુઈ ગયા હોય ને ત્યારે એમના ચરણમાં જઈને અર્પણ કરી આવું, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આવું કરી આવું. એવા સંતો ભક્તો આપણને કાંઈ સ્તુતિ કરે કાંઈક બે શબ્દ કહે આપણા વિશે ત્યારે એમની બહુ મોટાઈ સમજવી. હું ઘણી વખત કહું છું ને કે નાનો બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો જે ફોટો લેવો, જે બેક્ટેરિયા નરી આંખોએ ન દેખાય એનો ફોટો આમ તમે જોઈ શકો એવો ફોટો લે, એ કરામત બેક્ટેરિયાની નથી, એ કરામત લેન્સની છે. એમ એવું વિચારવું કે મારામાં તો કાંઈ નથી પણ આ સંતો ભક્તોના મહિમાના લેન્સ એવા મોટા છે ને, એટલે એને બહુ મોટું દેખાય છે, હું તો બેક્ટેરિયા છું. પણ આ એવા મહિમાવાળા છે, કેવી મહિમાની દ્રષ્ટિથી જોવે છે, મારા જેવા તુચ્છ જીવને બહુ મોટો કરીને જોવે છે, કારણ કે એમના લેન્સ મોટા છે. ગુરુજી જેવા મોટા પુરુષ આપણને બિરદાવે ને, ઓહો બહુ સારા છે, બહુ મોટા ભગત, બહુ સારા સાધુ, ત્યારે વિચારવું કે આ બહુ મોટા પુરુષ છે ને એના લેન્સ એવડા મોટા છે ને, કે આપણે મચ્છરિયા જેવા છે ને એને બહુ મોટા કરીને જોવે છે, એના લેન્સ જ મોટા, શું કરવું, એના લેન્સની તાકાત જ એવડી છે કે નાનું હોય તોય મોટું દેખાય એવા છે, એટલે એમને એવું લાગે છે હું તો એવો નથી. આવો જે વિચાર એ આપણને એટલી બધી આધ્યાત્મિક સંપત્તિથી ભર્યા ભર્યા રાખે, એટલી બધી આધ્યાત્મિક સંપત્તિથી ભર્યા ભર્યા રાખે કે આપણે આમ હંમેશને માટે સુખના સમુદ્રની અંદર આઠે પોર ઝૂલતા રહીએ, આઠે પોર આનંદ. આપણને કોઈ દી શોક જ ના હોય ને કોઈ દી દુઃખ જ ના હોય, આપણને અહોહો જોઈએ કે ઓહો 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 આવા મહારાજ, આવા સાધુ, આવો સત્સંગ, હું તો ફાવી ગયો ફાવી ગયો. એવા સમયમાં પેલું છે ને જીવન જાણું છું, નિષ્કુળાનંદ સ્વામી એમાં લખ્યું કે એવા સમયમાં હું પણ આવ્યો, જીવન જાણું છું, મારો જન્મ સુફળ ફળ્યો, જીવન જાણું છું, એવી તકમાં હું પણ આવ્યો, તક આવી ગઈ મારે. મહારાજ આમ બધું લેતા હતા, મોગરોન ગુલાબને ચંપન ચમેલી, ભમરોય આવી ગયો, તકમાં આવી ગયો, ભમરો તકમાં આવી ગયો. હવે ગુલાબ ને મોગરાના 5000 ટન ફૂલ પડ્યા હોય, 5000 ટન, અને એની અંદર એક ભમરો પડ્યો હોય તો કોઈને ખબર પડે? કોઈને ના પડે, બધા મોગરો મોગરો જ કરે, એટલે ભમરો છે આ તો. એમ સંતો ભક્તો બધાય કહે ને કે મોગરો 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 મોગરો, ત્યારે વિચારું છું તો ભમરો પણ આ મોગરાની વચ્ચે પડ્યો છું, સુગંધ તો આ બધાની જ, મારી નોય, મારા તો ડંખ છે નર્યા, કાંટાળા ડંખ છે, મારી પાસે ક્યાં સુગંધ છે બાપા? એકલાને જો રાખ્યો હોય કોઈ જોડે તો ખબર પડે, હા તો આ મોગરાઓની વચ્ચે છું એટલે સુગંધ આવે છે, એટલે શોભા છે. આમ જો વિચાર આવે તો માન કોઈ દી ના આવે. સંતો ભક્તોના માનરૂપી પુષ્પો એના ચરણમાં અર્પણ કરવા, પરમાત્માના ચરણમાં અર્પણ કરવા, સદગુરુના ચરણમાં અર્પણ કરવા, એનું વજન આપણે ના રાખવું, એની કોમળતા આપણે ના અનુભવવી, એની કોમળતા અનુભવવામાં માલ નથી. શ્રી હરિ આ વિચક્ષણતા શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે. શ્રી હરિ પોતામાં હેત કરાવીને નિજ વચનમાં વર્તાવા વારંવાર ફરી ફરીને સંતોને જમાડતા હતા. મહારાજ જમાડતા હતા શા માટે? હેત થાય સંતોને પોતાને વિશે, પણ હેત કરાવીને કરાવવું તો શું, પોતાના વચનમાં વર્તાવવા હતા.
મોટા પુરુષો આ જ કરે. હમણાં જ ગુરુજીએ ગુરુ પૂર્ણિમાની કથામાં નહોતું કીધું, મોટા સાધુ શું કરે છે, જીવને પોતે લે છે, એને પોતામાં હેત કરાવે છે, પહેલાં પોતામાં જ હેત કરાવે છે, તરત જ વાક્ય લાગુ પડી જાય, પોતામાં જોડે એ અસંત અને ભગવાનમાં જોડે એ સંત. પણ પહેલાં સંત પોતામાં જોડે, એનું લક્ષ હોય કે આને એક વખત આમ જોડાણ થાય, મારી વાત મનાતી થાય, પછી હું એને ધીરે રહીને ન્યા મૂકી દઉં, ન્યા મૂકી દઉં. પણ વિચાર તો એને આવવો જોઈએ ને, પણ એની વ્યાખ્યા જો ઊંધી થઈ જાય, ખબર ના પડે તો ઊંધું સમજાઈ જાય. ને વિમાનને લઈ જવા છે ઇન્ડિયા આપણને, પણ હવે જરૂર એવી પડી કે એને લંડન ઉતરવાનું હતું, લંડનના એરપોર્ટ પર ઉતરાય એવું નથી, તેને પેરિસ ઉતારવું પડે. પછી કે લે અમે ઇન્ડિયા લઈ જવાના નામે પેરિસ ઉતારી દીધા, ઇન્ડિયા લઈ જવાના નામે પેરિસ ઉતારી દીધા. ભાઈ કેમ ઉતારે તો પૂછો, પૂછો પાછું ઉપાડીને ઇન્ડિયા જ પહોંચાડવા છે. એમ સંત પહેલાં પોતામાં હેત કરાવે, વાતે કરીને, જમાડીને, રમાડીને હેત કરાવે. હેત કરાવે એટલે એની વાત મનાય. ઘેર જવાનું નક્કી કર્યું હોય તો પછી ઘેર જવાની ઈચ્છા ના થાય. ગુરુજીએ કીધું, સંતોએ કીધું કે આપણે તો રહેવું, ભજન કરવું, પ્રેક્ટિસ કરવી, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. એ હેત કરાવે. કોણ કરાવે? હેત. એ હેત કરાવે, પણ એ હેત કરાવીને કરવું છે શું? સંતો ભક્તોને, મોટા પુરુષને શું કરવું છે? ભગવાનમાં હેત કરાવવું છે, ભગવાનમાં જોડવા છે. એ પોતામાં જોડીને ક્યાં જવાના છે? ભગવાનમાં જ જોડવા છે. એમ ભગવાન હેત કરાવે છે પોતાના વચનમાં વર્તાવા. તે પ્રમાણે જ સુખદાયક શ્રીહરિ વચનમાં વર્તાવા માટે દરબારોને પણ પ્રેમથી જમાડતા હતા. શ્રીહરિ હરિભક્તોની સાથે જે પ્રેમ કરતા હતા તે પણ વચનમાં વર્તાવા માટે જ કરતા. ભગવાનનો સ્વાર્થ આટલો જ હતો કે આ હરિભક્તોને જમાડું ને એને મારી યારે હેત થાય તો મારી વાત મનાય. જેમાં હેત હોય એની વાત તરત જ મનાઈ જાય. અમે એવા કેટલાય જોયા છે કે અમે કહીને થાકી ગયા હોય, એટલે પૂજા તો લે ભાઈ, કેટલા વર્ષોથી અમારી ભેગા, તારી પૂજા પેટી હાવ આવી, પૂજા પેટી તો રાખ, તિલક ચાંદલો તો કર, એકાદશી તો કર, તો કોઈ દી આપણું સાંભળે નહીં. અને લગ્ન એના એવી જગ્યાએ, સરસ જગ્યાએ થઈ ગયા હોય ને, ઘરવાળા ખરેખરા ભગત આવ્યા હોય ને, અમારો મંત્ર 12 વર્ષમાં એકે વખત કામ ના લાગ્યો હોય, અને 12 મિનિટમાં તો કામ ચાલુ, 12 જ મિનિટમાં કામ ચાલુ, બોલો. ઓલી બાઈ કે જો પૂજા કરવી પડશે કાલથી. હા, કંઈ વાંધો નહીં સ્વામી, પૂજા લેવા આવું છું મંદિર. એટલે 12 વર્ષે અમારો વઘાર ના બેઠો ને આજે કેમનો બેહી ગયો? સ્વામી આવું છું, પૂજા તૈયાર રાખજો. આપણને થાય કે વાહ, લગ્ન કરીને સુધરી ગયા, આપણી વાત અસર કરી ગઈ. હા, પાછા આપણને તો એમ જ કે સ્વામી તમે બહુ વખતથી કહેતા હતા ને, તો હવે કરી દીધું એમ. હા, હવે તો સ્વામી માનસી પૂજા ચાલુ કરી દીધી. ઓહો, એમ બહુ સારું થયું, લો તમે વાત માની ગયા મારી. હવે તો સ્વામી બહારનું ખાવાનું છોડી દીધું. સારું, ગજબનું કહેવાય. 12 વર્ષે વઘાર બેઠા, 12 વઘાર એ ગારે બેસી ગયા અમારા 12 વર્ષ સુધી ના બેઠા, જીભના કૂચા થઈ ગયા. કોણ મળ્યા? પરમ આદર સદગુરુ મળી ગયા. કયા સદગુરુ? ઘરવાળા. ઘરવાળા મળી ગયા. વાહ, કેમ એ વાત મનાઈ ગઈ? હેત હતું, હેત. ગુણાતીતાનંદ કે પાલક બાંધવા હાલ ભાઈ, અરે ઊંઘવાનો ટાઈમ છે, બપોર 12 વાગે જમીન પાલક બાંધવા. કહી દો સ્વામીને કે અમારા કાંડા ભાંગી જાય છે. સ્વામીને ગાદી તક કે બેઠા બેઠા કહી દેવાનું, પાલક બાંધો, સ્વામી બાંધી દેશે. સ્વામીને એક એનો મિત્ર આવ્યો લંગોટો, બોલો સ્વામી કેમ આમ તમે સ્વામી ઉદાસ છો? સ્વામી કે આ જો ને, તારો ભાઈબંધ પાલક નથી બાંધતો, કે આ કડિયા ખોટી થાય છે, હમણાં બંધાવી દઉં. કે જઈને 2 લાત ઝીકીને ત્યાં જઈને ગધેડા કે ઊભો થા, બળદ, સ્વામી કહે છે ને પાલક નથી બાંધતો, હાલ 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 લંગોટા બાંધી દઈએ. કે 2 લાત ખાધી, ગધેડો ને બળદ થયો તો પણ પાલક બાંધી, મોટા સાધુએ હાથ જોડ્યા તો પણ ન બંધાય, કારણ કે હેત નહોતું. હેતવાળાની વાત તરત જ મનાય છે. થોડુંક આપણા અંતરમાં તપાસી લેવું, મને ભગવાનને સાધુમાં હેત કેટલું છે? જેની જેટલી વાત મનાતી હોય એનું એટલું હેત કહેવાય. મનની વાત મનાય તો મનમાં હેત કહેવાય, બુદ્ધિની વાત મનાય તો બુદ્ધિમાં હેત કહેવાય, ઘરવાળાની વાત મનાય તો ઘરવાળામાં હેત કહેવાય, છોકરાઓની વાત મનાય તો છોકરામાં હેત કહેવાય, મા બાપની વાત મનાય તો મા બાપમાં હેત કહેવાય, અને સાધુને ભગવાનની વાત મનાય તો એમાં હેત કહેવાય. આપણી જાતે જ હવે પોતપોતાના ગ્રાફ દોરી લેવાના રહે.
સુખદાયક શ્રીહરિ વચનમાં વર્તાવા દરબારોને પ્રેમથી જમાડતા, તે પણ વચનમાં વર્તાવા માટે જ ત્યાં ગામડે ગામડે ફરતા, ત્યાં હરિભક્તોના નામ પૂછતા હતા, તે પણ વચનમાં વર્તાવા માટે જ પૂછતા, અને વચનમાં વર્તાવાનું કારણ તો તેમને ધામમાં લઈ જવા તે જ હતું. જે લોકો હેતથી શ્રીહરિના વચનમાં વર્તે તેને ક્યારેય કુસંગ લાગે નહીં. મહારાજને આ બધાયનું પૂછવાનું કારણ તો ખાલી એટલું જ હતું કે બધાને લઈ જવા છે ક્યાં? અક્ષરધામમાં. અહીં કુસંગથી દૂર રાખવા છે અને પોતાના ધામમાં લઈ જવા છે, એટલા માટે શ્રીજી મહારાજ વચનની અંદર વર્તાવા ઉપર આગ્રહ રાખે છે. હજુ મહારાજ ઘણી બધી વાત ત્યાં આગળ જે મહારાજનો સ્વભાવ છે એના વિશે આધારણ સ્વામી લખે છે, એને આપણે આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજની જે